નમસ્કાર મિત્રો આપણા શિક્ષણ વિભાગ દ્વારા એક લેટેસ્ટ અપડેટ આવ્યું છે એટલે કે એક પરિપત્ર આપવામાં આવ્યો છે અને એની અંદર સ્કૂલો છે એ ક્યારે ખોલવાની છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે તો ચાલો આપણે વિડીયોની અંદર જોઈએ કે કઈ કઈ વસ્તુઓ એની અંદર સમાવેશ થઈ છે તો જુઓ એની અંદર એવું કીધું છે કે શિક્ષણ વિભાગ મોટા સમાચાર બરાબર તો જુઓ ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે શિક્ષણ શિક્ષણમંત્રી જોડાસમાયે યુટર્ન અને ટૂંક સમયમાં નવો નિર્ણય લેવાની લેવાય તેવી શક્યતા પછી ઓનલાઈન શિક્ષણની આઝાદી મળશે ગુજરાતમાં પંદરમી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો છે એ શરૂ કરવાની તૈયારી પ્રથમ તબક્કામાં ધોરણ નવથી બારની સ્કૂલો શરૂ થઈ શકે એટલે કે પંદર ઓગસ્ટ આવે એની પહેલાં જે સ્કૂલો છે એ નવથી બારની જે સ્કૂલો છે એ ખોલી નાખવાની છે બીજું કે અમદાવાદમાં સોળ કલાક પહેલાં આપણે જે લેખક છે ટી કેન્દ્રલ રાવલ તો એને જણાવ્યું છે કે રાજ્ય સરકારે શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે પંદર ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરાશે એટલે કે જે અત્યારે આપણી સરકાર છે એ પંદર ઓગસ્ટ પહેલાં જે સ્કૂલો ખોલવાની છે એના માટેની એસઓપી છે એ બનાવી રહી છે અને બધી સ્કૂલોની અંદર વેક્સિનેશન ડ્રાઈવ કરાશે એટલે કે બધી સ્કૂલો છે એની અંદર વેક્સિન અપાશે પછી જ આપણી સ્કૂલો છે એ ઓપન થશે પછી જો મંત્રી સ્કૂલો ખોલવાના પક્ષમાં સરકારની નવી એસઓપી બનાવવામાં વ્યસ્ત એટલે કે આપણા જે શિક્ષણ મંત્રી છે એને એસઓપી બનાવવામાં અત્યારે કામ ચાલુ કરી દીધું છે પછી રાજ્ય સરકારે વધુ છૂટછાટ આપવાની તૈયારીમાં આજે ગાઈડલાઈન આવશે પછી કેન્દ્રએ પણ દરેક રાજ્યો પાસે ઓફલાઈન સ્કૂલો શરૂ કરવા રિપોર્ટ મંગાવ્યો છે પછી હાલમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ ગઈ છે અને હવે દૈનિક માત્ર એકસો પચાસ જેટલા જ કેસો આવી રહ્યા છે તેમજ ધંધા રોજગાર પણ પાટે ચડી ગયા છે આમ રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે અને હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે અને સરકાર પંદર ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની કવાયત શરૂ કરી છે અને આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યો પાસે ઓફલાઈન સ્કૂલો શરૂ કરવા અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે પછી એને આગળ એવું પણ કીધું હતું કે જુલાઈ સુધીમાં વેક્સિનો આવી જાય તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કરાશે અને જુલાઈમાં બારથી અઢાર વર્ષના બાળકોની રસી બજારમાં આવી શકે છે પછી ગુજરાત સરકારને આશા છે કે જુલાઈ મહિનામાં બારથી અઢાર વર્ષના બાળકો માટે રસી બજારમાં આવી જશે અને જો રસી બજારમાં આવશે તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાશે ત્યાર પછી સંપૂર્ણપણે સ્કૂલ છે એ શરૂ કરી દેવાશે પછી એઇમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ પણ શાળા શરૂ કરવાની તરફેણ કરી અને તેમણે કહ્યું કે વિદ્યાર્થી માટે શાળા જવું એક પણ સ્થળ નથી શાળા ખુલે તો બાળકો એકબીજાને મળી શકે અને વાતાવરણ હળવું થાય આરોગ્ય વિભાગ અભ્યાસ કરશે પછી જ નિર્ણય લેવાશે પછી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા પહેલાં એક અભ્યાસ કરાવવાશે અને આરોગ્ય વિભાગના અહેવાલના આધારે શિક્ષણ વિભાગ નિર્ણય લેશે અને આરોગ્ય વિભાગ ચોક્કસ એસઓપીનું પાલન કરવાનો આગ્રહ રાખે તો તે એસઓપી કયા પ્રકારની રાખવી તે તમામ બાબતોની નક્કી કરી અને સરકાર છે એ નિર્ણય કરશે તો સંચાલકો આચાર્યોના મંતવ્ય પણ લેવાશે અને રાજ્ય સરકાર શાળા શરૂ કરતા પહેલાં વિવિધ શાળાઓના મંતવ્યો મેળવશે પછી કેટલાક સંચાલકોએ તેમની રીતે અંગત અભિપ્રયાસો વ્યક્ત કર્યા છે અને રાજ્ય સરકાર એસઓપી નક્કી થાય પછી તેના પાલન માટે સંચાલકો આચાર્યોના અભિપ્રયાસો લેશે પછી સરકાર એસઓપી તૈયાર કરી રહી છે પ્રથમ તબક્કામાં ધોરણ નવથી બારની સ્કૂલો શરૂ કરવામાં આવશે આ અંગે નવી એસઓપી પણ તૈયાર કરી રહી છે અને એના માટે સ્કૂલ સંચાલકો પાસે સૂચનો અને માર્ગદર્શન મગાવવામાં આવ્યું છે પછી સ્કૂલ સંચાલકો ટૂંક સમયમાં જ આ અંગે પોતાના અભિપ્રયાસો વ્યક્ત કરી શકે છે પછી જુલાઈમાં બારથી અઢારની વયના બાળકોની વેક્સિન બજારમાં આવી શકે છે અને ગુજરાત સરકારને આશા છે કે જુલાઈ સુધીમાં બારથી થી અઢાર વર્ષ સુધીના બાળકોની વેક્સિન બજારમાં આવી જશે અને જો જુલાઈમાં આ વેક્સિન આવી જાય તો સ્કૂલોમાં વેક્સિને વેક્સિનેશન ડ્રાઈવ કરવામાં આવશે અને જુલાઈમાં બારથી થી અઢાર વયના બાળકોની વેક્સિન છે એ બજારમાં આવી શકે છે અને બધાને વેક્સિન છે એ બાળકોને આપી દેશે અને સંપૂર્ણ જે સ્કૂલ છે એ તમારી રીઓપન થઈ જશે પણ એની પહેલાં જે તમારું ધોરણ નવથી બાર છે એ તમારી પંદર ઓગસ્ટ પહેલાં છે એ ખોલી દેવામાં આવશે તો આ રીતના આપણી સરકાર છે એ આખી એસઓપી તૈયાર કરી રહી છે તો ટૂંક જ સમયમાં આપણી જે સ્કૂલ છે એ રીઓપન થવા જઈ રહી છે તો પંદર ઓગસ્ટની પહેલાં આપણી જે સ્કૂલો છે એ બધી રીઓપન થઈ જશે Thank you.